જળ સંકટ વચ્ચે વિવાદમાં આવેલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં છેલ્લા 4 દિવસથી ડેમની સપાટીમાં સતત વધારો નોંધાતા ખેડૂતો અને સરકાર બંનેની ચિંતા ટળી છે. ત્યારે નર્મદા બંધ ફરી એકવાર એક વર્ષ માટે રાજ્યને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવા સક્ષમ બન્યો છે. નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે, જેને લઈને ઉપરવાસમાંથી 2.25 લાખ ક્યુસેક પાણી આવ્યું હતું, જેને લઈને 5 મીટર સપાટી વધી હાલ 409 ક્યુસેક મીટર સંગ્રહ થયો છે. હાલ પાણીની સપાટી 115.05 મીટર થઈ છે. પ્રતિ કલાકે 3 સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે. પાણીની આવક હજુ પણ 30,000 ક્યુસેક થઈ રહી છે, એટલે આવક બમણી થઈ રહી હોય સરકાર અને ખેડૂતોની ચિંતા ટળી છે. કેનાલ હેડ પાવર હાઉસ હાલ એક યુનિટ ચાલુ છે અને બીજા યુનિટો ચાલુ કરવા તેમજ બંદરવાર બેટ પાવર હાઉસ પણ ચાલુ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થતા ગુજરાત સરકાર માટે સારા રાહતના સમાચાર છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતા ઉપરવાસમાંથી 24,226 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે છેલ્લા 4 દિવસમાં ડેમની સપાટીમાં 5 મીટરનો વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતને સિંચાઈ અને પીવાનું પાણી એક વર્ષ સુધી પૂરું પાડવા માટે સક્ષમ છે. હાલ ડેમમાં 459.56 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. હાલ ડેમનું જળસંકટ દૂર થતા સરકાર માટે રાહતના સમાચાર છે. દીપક જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજપીપળા.